તમારા ગયા
રચના ભાઈ યાદ કરાવી છે. આ રચના હું કહે છે, માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊંઘ્યું એ. હવે વિચારો, માના જે આમાં રચના એવી છે કે માને જે ચાંદલો કરે છે, ચાંદલો ગમે માં હોય, આપણી માં હોય કે આ જનેતા હોય કે આખી ભૂમિકાની માં હોય, એમ ગમે માં હોય, હવે એ માં કેવડી છે એનું રૂપ તો જુઓ સાહેબ, કે એનો જે કપાળમાં એના લલાટમાં જે ચાંદલો કરતા જે કંકુ કરે છે ને એનું સૂરજ ઊંઘે છે એમ. તો આપણને જો સૂર્ય આવડો મોટો લાગતો હોય તો એ માનું કપાળ કેવડું હશે, ચાંદલો કેવડો હશે, તો એ માં કેવડી હશે, તો વિચારો સાહેબ. એટલે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊંઘી, આભમાં જાણે પ્રભુ તાએ નામનું નતું તેમ, અને એક જગ્યાએ પાણી મળ્યું એમને સાહેબ.
હવે પાણી એટલું હતું કે એક જ જીવી પીવી શકે એમ, બે માંથી એક જીવ પાણી પી શકે. હવે બે જીવને પાણી થઈ ન રહે તેવું તો હંસલો હંસલીને કેમ કે તું પીને જીવી જા એમ, અને હંસલી કે ના મારે નથી પીવું, તું પી એમ અને તું બચી જા. હવે બેને વિવાદ થાય, બેમાંથી કોઈ પાણી નથી પીતું સાહેબને, એકબીજાને કઈ કઈને તું પી કેને બેના પ્રાણ જતા રહે સાહેબ. એટલા માટે સમાયો વારી વારી ગયો
પછી એ ગમે હોય પોતાનું પાત્ર છોડીને જાય ત્યારે ગવાય. હું ગવાય માંથી ભમરી બને આ નર ને કેટલી વાર. હવે સાહેબ ઈયળ હોય ઈયળ ઈયળ અને ભમરી ભમરી ના બચ્ચા કોઈ દી જોયા કે ઈંડા જોયા કોઈ દી? કોઈ દી ના હોય. એ ભમરી નીકળે અને એને જે સારું યોગ્ય પાત્ર લાગે એને એ ડંખ મારે, ચટકો એવો ચટકો મારે અને એને એના ઘરમાં લઈ જઈને ઉપરથી પૂરી દે. હવે એ ઈયળ હોય એને એવો ચટકો લાગ્યો હોય ને એવું રટન કરતી હોય કે પોતે ઈયળનું રૂપ લઈ લે સાહેબ. બાકી એના ઈંડા તમે જોયા કોઈ દી કે ઈયળ છે? અરે ભમરી છે, ભમરીના બચ્ચા હોય કે ઈંડા હોય? કોઈ દી ના હોય. એમ એ એક પ્રકારની ઈયળ જ હોય. એમ ઈયળમાંથી ભમરીનું રૂપ લઈ લે. એમ તો સાહેબ આપણે કોઈ એવા સાતા માત પિતાનો સાચા ગુરુનો એવો ચટકો લગાવી દઈએ અને આપણું જીવન સુધરી જાય. એ માટે આ કાયા છે કાચની પૂતળી અને એ તો ઠબકે ભાગી જાય એને મઢીલો મઢીલો રામના નામથી. આ કોઈ દી કટકા ન થાય એને મઢીલો મઢીલો મારા રામના નામથી. એને કોઈ દી કટકા ન થાય મત છોડી મત જાર મને જીવડા રહી જાને આજ ની રાત રે જીઓ મણ જાના. મેલી મત જા
મણ જારા જીઓ મણ જારા જીઓ મણ જારા જીઓ મણ સુખ ને રૂપિયા ને જોઈને જ બધા આવે છે એ માટે સમય આવે સુખ નો ત્યાં બધા સુખ નો ત્યાં બધા હાથ જોડે અંધારામાં પડતો જોડે સમય આવે વહમો થાય બધા